ચાલો ધ્યાન આપશો અહીંયા આંકડા શાસ્ત્રમાં આકૃતિઓનું મહત્વ અને તેની મર્યાદાઓ મહત્વ એટલે વિદ્યાર્થી મિત્રો ફાયદાઓ અને મર્યાદાઓ એટલે એના ગેરફાયદા તો આકૃતિ આંકડા શાસ્ત્રમાં તૈયાર કરવાથી કયા કયા પ્રકારના ફાયદાઓ થતા જોવા મળે છે અને કયા કયા પ્રકારના ગેરફાયદાઓ થતા જોવા મળે છે એના વિશે આપણે સવિસ્તાર ચર્ચા કરીએ ચાલો જોઈએ વિશાળ અને જટિલ માહિતીને સરળતાથી સમજી શકાય તેને આકર્ષક રીતે રજૂ કરવા માટે વર્ગીકૃત કરેલી માહિતીને આકૃતિઓ કે આલેખો દ્વારા દર્શાવવામાં આવે છે એટલે જ્યારે ટૂંકમાં માહિતીનું ક્ષેત્ર જે છે એ ખૂબ જ વિશાળ હોય માહિતી ખૂબ જ વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલી હોય ત્યારે તે માહિતીને સંક્ષિપ્ત અને ટૂંકી રીતે રજૂ કરવા માટે આંકડા શાસ્ત્રની અંદર જુદા જુદા પ્રકારની આકૃતિઓ જે છે એ દોરવામાં આવે છે આપણા અભ્યાસક્રમમાં આકૃતિઓ જ હોવાથી આપણે તેની ચર્ચા કરીશું આપણા અભ્યાસક્રમમાં માત્ર આકૃતિઓ જ છે તે આકૃતિઓ જ છે બરાબર છે એટલે માત્ર આપણે આકૃતિઓ વિશે ચર્ચા કરીશું આકૃતિ દ્વારા માહિતીના મુખ્ય તારણો આપોઆપ સ્પષ્ટ બને તે રીતે માહિતીની રજૂઆત થાય છે એટલે આકૃતિ જોતાં જ તમને તેની ઉપરથી ખ્યાલ આવી જાય કે આકૃતિમાં શું કહેવા માગે છે અને શેનો સંકેત કરેલો છે એટલે તમને તરત જ ખબર પડી જાય એવી રીતે આકૃતિ જે છે એ દોરી અને દરેક માહિતીને રજૂ કરવામાં આવે છે બરાબર કઈ રીતે કેવી રીતે એના વિશે આપણે સવિસ્તાર ચર્ચા પછી કરીએ પરંતુ સૌથી પહેલાં તો વાત એ છે કે આકૃતિ તૈયાર શું કામ કરવામાં આવે છે અને તેનો આકૃતિઓ તૈયાર કરવાથી થતા ફાયદાઓ કયા કયા પ્રકારના છે અને આકૃતિ તૈયાર કરવાથી થતા ગેરફાયદા વિશે પહેલાં આપણે ચર્ચા કરીએ અને ત્યાર પછી આકૃતિના જુદા જુદા અનેક પ્રકારો છે એ અનેક પ્રકારો વિશે આપણે ટૂંકમાં ચર્ચા કરી અને ત્યાં આપણે થોડું હોમવર્ક આપી અને આપણો લેક્ચર છે આપણે પૂર્ણ કરીશું ઓકે મિત્રો તો આપણે અહીંયા ટૂંકમાં વાત કરીએ કે આકૃતિ જે છે આંકડા શાસ્ત્રમાં કોઈ પણ વિશાળ અને જટિલ અટપટી માહિતી જે હોય એને ટૂંકમાં સાદી રીતે અને સરળ રીતે સમજી શકાય એ પ્રકારે રજૂ કરવા માટે આકૃતિ દ્વારા તેને રજૂઆત કરવામાં આવે છે બરાબર જેમ કે દેશમાં બેરોજગારી જે છે દેશમાં વસ્તી વધારો છે પછી જે છે એ ગરીબી છે બરાબર આવી જુદા જુદા નાણાકીય આર્થિક સ્થિતિ દર્શાવતી માહિતી જે છે ખેડૂતોને આર્થિક સ્થિતિ દર્શાવતી માહિતી ઉદ્યોગોની સ્થિતિ દર્શાવતી માહિતી આવી જુદી જુદી પ્રકારની માહિતીઓને અલગ અલગ પ્રકારે આકૃતિ દ્વારા રજૂ કરી અને આપણે તે માહિતીને સરળતાથી સમજી શકાય એ રીતે આપણે રજૂ કરી શકીએ છીએ તો ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો વાત અહીંયા એ કહી શકાય કે આકૃતિ જે છે એને એ આપણને માહિતી સરળતાથી અને ટૂંકમાં સમજી શકાય એ રીતે રજૂ કરી આપે છે નાનું બાળક હોય તો એ પણ આકૃતિ જોઈ અને રજૂઆત કરી શકે કે આ પ્રકારની આકૃતિ છે અને તમે હાથીનું ચિત્ર બતાવો તો એ તરત કહી શકે કે આ હાથી છે એને એક સૂંઢ છે બે દાંત છે બરાબર છે આવું પણ કહી શકે એક પૂંછડી છે બરાબર બે કાન છે તો આવી રીતે ટૂંકમાં ચિત્ર બતાવવાથી તરત જ તે માહિતી રજૂ કરી શકાય અને સરળતાથી સમજી શકાય એ પ્રકારે આકૃતિ જે છે એ દોરી અને આપણે માહિતીને સરળતાથી રજૂ કરી શકીએ છીએ ઓકે મિત્રો ચાલો તો આ થઈ આપણે આંકડા શાસ્ત્રમાં આકૃતિનું મહત્ત્વ અને મર્યાદાની થોડીક પ્રસ્તાવના જેવી બાબત હજી મહત્ત્વ અને મર્યાદા આપણે શીખવાની છે ડિટેલમાં તો આ થઈને થોડીક પ્રસ્તાવના જેવી એક પાયાની એક અગાઉથી બાંધેલું એક હેડિંગ બરાબર ચાલો આગળ વાત કરીએ મિત્રો હવે દાખલા તરીકે ટેલિવિઝન પર હવામાન અંગેની આગાહી વિવિધ પ્રકારની આકૃતિઓ દ્વારા થતી હોય છે તે રીતે દેશના કે રાજ્યના જુદા જુદા સરકારી તંત્ર વેપારી સંસ્થાઓ વગેરે તેમની વાર્ષિક કામગીરીને લગતી માહિતીના અહેવાલ એ વિવિધ પ્રકાશનોમાં આકૃતિ દ્વારા રજૂ કરે છે તમે ક્યારેક ન્યૂઝપેપરમાં નજર કરો તો એમાં પણ જુદી જુદી આકૃતિઓ દ્વારા જે છે એ જુદી જુદી બાબતોનું ઇન્ડિકેટ એટલે કે દર્શાવેલી જોવા મળતી હોય છે આગાહી દેશની ટૂંકમાં જે છે એ છેલ્લા દસ દિવસની વરસાદની આગાહી અથવા તો સોરી છેલ્લા દસ દિવસના વરસાદની માહિતી જે છે એ તમને ઓલા સ્તંભ દોરીને રજૂ રજૂ કરી શકાય આલેખો દ્વારા બરોબર રજૂ કરી શકાય પછી કોઈ જગ્યાએ જે છે એ કાંઈ ભયાનક ટૂંકમાં અકસ્માત થયો હોય તો એની કંઈક આકૃતિ લોકો બનાવીને આપણને મૂકતા હોય છે ટૂંકમાં જે છે એ આકૃતિ દ્વારા માહિતીને સરળતાથી અને સ્પષ્ટ રીતે સમજી શકાય એ પ્રકારે રજૂઆત કરવા માટે આકૃતિ જે છે એ આ લેખમાં આપણને ઉપયોગી બનતી હોય છે આપણને આંકડા ઉપયોગી બનતી હોય છે ઓકે મિત્રો ત્યાર પછી વાત કરીએ હવે આકૃતિનું મહત્વ મહત્વ એટલે કે આકૃતિ દોરવાથી થતા ફાયદા તો હવે આપણે આકૃતિ દ્વારા થતા ફાયદા વિશે ચર્ચા કરીએ ચાલો મહત્વમાં મિત્રો પહેલો મુદ્દો આપણે જોઈએ કે આકૃતિ દ્વારા થતું મહત્વ જે છે એમાં સૌથી પહેલા ફાયદો આપણે જોઈએ તો કે એક જ મિનિટ આમાં એક પ્રશ્ન છે એ પાછળ તો જતો રહેશે પણ એમાં આપણે કહી શકીએ કે આકૃતિ છે આકૃતિ દ્વારા માહિતી છે આકર્ષક અને સંક્ષિપ્તમાં હોય છે બરાબર એટલે આકૃતિ દ્વારા આપણે માહિતીને જે છે એ સરળતાથી ટૂંકી રીતે અને સંક્ષિપ્તમાં આકર્ષક રીતે અને સંક્ષિપ્તમાં હવે આકર્ષક એટલે સામેની વ્યક્તિ જોવે તરત જ તેને તે આકૃતિ જોવાનું મન થાય અને તેને સમજવાનું મન થાય બરાબર છે એવા પ્રકારે આકૃતિ જે છે એ રજૂ કરવામાં આવે તો એ પ્રકારનો ફાયદો છે થતો જોવા મળતો હોય છે બીજું સંક્ષિપ્તમાં તો કે જ્યારે કોઈ મોટા પ્રકારની માહિતી બહુ સવિસ્તાર માહિતી લખેલી હોય તેને ટૂંકમાં રજૂ કરવા માટે આકૃતિ જે છે એ તૈયાર કરવામાં આવે છે બીજી એક વસ્તુ મિત્રો કે જ્યારે કોઈ આકૃતિ દ્વારા આપણે રજૂઆત કરીએ ત્યારે સામેની વ્યક્તિને લખેલા કરતાં જે ચિત્ર દોરેલ હોય ને એ જોવાની વધારે મજા આવતી હોય છે બરાબર ફોર એક્ઝામ્પલ તરીકે તમે કોઈ જગ્યાએ ટીવીમાં તમે ન્યૂઝ જોતા હોય બરાબર એમાં તમારે લખેલી વિગતો આવે એના ઉપર તમારું ધ્યાન ઓછું જશે હશે પણ જે ચિત્ર દોરેલા આવે એની પર તમારું ધ્યાન કેવું જશે વધારે આકર્ષિત થશે એટલે આપણે એવું પણ કહી શકીએ કે આકૃતિ જે છે એ લોકોનું ધ્યાન ખેંચવા માટેનું એક પ્રકારનું જે છે એ માધ્યમ ગણી શકાય એટલે અહીંયા લોકોનું ધ્યાન ખેંચવા માટે પણ આકૃતિ જે છે એ વધારે મહત્ત્વની છે એટલે એક વસ્તુ યાદ રાખવા જેવી કે લખેલી બાબતો જેટલી યાદ રહે છે એની કરતાં જોયેલું ચિત્ર જે છે વધારે ઝડપથી યાદ રહી જતું હોય છે ઓકે ચલો આગળ વાત કરીએ પછીના નંબરનું માહિતીની લાક્ષણિકતાઓ લાંબા સમય સુધી યાદ રહે છે વાંચેલું હોય ને તો બે દિવસમાં ભૂલાઈ જાય તમારે ભૂલાઈ જાય અમારે ભૂલાઈ જાય એટલા માટે જ હું તમને કહું છું વિદ્યાર્થી મિત્રો કે તમે લેક્ચર જુઓ એમાં જે લખેલું છે એ તમે ખાસ જુઓ બાકી ટેક્સ્ટબુકમાં તો તમે લખેલું જ છે નવનિતમન બધે તો લખેલું જ છે પણ એ લખેલું તમે જ્યારે વાંચો ત્યારે તમારા માઇન્ડમાં એક પ્રકારનું ચિત્ર ઊભું થવું જોઈએ એક આકૃતિ ઊભી થવી જોઈએ અને એ ચિત્ર તમારા મગજમાં એકવાર જો સરખું ઊભું થઈ ગયું તો પછી તમારે ભૂલાવું જે છે એ મુશ્કેલ થઈ જાય ભૂલવું મુશ્કેલ થઈ જાય ટૂંકમાં યાદ રાખવાને બદલે ભૂલવું મુશ્કેલ થઈ જાય એટલે ટૂંકમાં બે બાબતો એવી કહી શકાય કે લખેલું જેટલું યાદ રહે છે એની કરતાં ચિત્ર જોયેલું છે વધારે યાદ રહી જતું હોય છે એનું બેસ્ટમાં બેસ્ટ ઉદાહરણ છે તમારે જોયેલી તમે મૂવી મૂવી તમને કોઈ આખી બુક લખીને આપે કે આ આવડી આ ફલાણી મૂવી છે તમે જોઈ લો બરાબર છે તો એ જોઈ લો એટલે આપણે વાંચીએ આખી બુક હોય ને વાંચીએ તો એ આપણને યાદ ન રહે ને કંટાળો આવે પણ એની જગ્યાએ આપણે અઢી કલાકમાં જોયેલું મૂવી જે છે ચિત્ર સાથે તો એ તમને ઝડપથી અને સરળતાથી યાદ રહી જતું હોય છે અને પછી તમને છેલ્લેમાં ગમે પ્રશ્ન ન પૂછો ગમે પ્રશ્ન પૂછવાનો તમે જવાબ આપી દેતા હોય છે એટલા માટે કહી શકાય કે લખેલી વસ્તુને વાંચીને યાદ રાખવી એના કરતાં જોયેલી વસ્તુ જે ચિત્ર સ્વરૂપે આપણે જોઈએ છીએ એ આપણને વધારે અને સરળતાથી યાદ રહી જતી હોય છે ઓકે મિત્રો ચાલો એટલે અહીં કહી શકાય કે માહિતીની લાક્ષણિકતાઓ લાંબા સમય સુધી યાદ રહે છે એટલે જે માહિતી આપણે વાંચી હોય એ આપણને લાંબા સમય સુધી જે છે એ મનમાંથી યાદ રહેતી હોય છે ત્યાર પછી વાત કરીએ આપણે ત્રીજા નંબર ઉપર બે કે વધુ સમૂહની માહિતીના પ્રમાણમાં આકૃતિઓ દોરવામાં આવે તો તે આકૃતિઓ પરથી સરળતાથી તુલનાત્મક અભ્યાસ થઈ શકે છે દાખલા તરીકે ગુજરાતના ગુજરાતની વસ્તી વધારાનો દર અને રાજસ્થાનની વસ્તી વધારનો દર બંને આકૃતિ તમે સામસામે રાખો તો તરત તમને ખ્યાલ આવી શકે કે ગુજરાતમાં વધારે વસ્તી વધે છે કે રાજસ્થાનમાં વધારે વસ્તી વધે છે કયા વર્ષે કેટલી વસ્તી વધેલી ટૂંકમાં બે પ્રકારની સરખી માહિતી તમે એક સાથે એક સરખી આકૃતિ વડે દર્શાવી અને તમે તે માહિતીની તુલના કરી શકો છો કે કયા પ્રકારની સ્થિતિ વધારે ટૂંકમાં કઠિન છે કયા પ્રકારની સ્થિતિ શું દર્શાવે છે અને બંનેની તમે તુલના કરી શકો છો કે આ પહેલી આકૃતિમાં આ પ્રકારની આકૃતિ છે જ્યારે બીજા પ્રકારની આકૃતિમાં આ પ્રકારે ફેરફાર થયેલો છે એટલે તમે કોઈ પણ માહિતીને બે માહિતી જે હોય એને પાસ પાસે આકૃતિ દોરી અને તમે બંનેની તુલના સરળતાથી કરી શકો છો જેથી તમે જે છે એ કઈ રીતે તમારે આગળ કાર્ય કરવું એની પણ તમને સી માહિતી મળી શકે ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ ઉદ્યોગ ધંધો ચલાવતા હોય એને પોતાના ઉદ્યોગ ધંધોનો અન્ય ઉદ્યોગ ધંધા સાથે તુલના કરવી હોય તો બંનેને આંકડા મેળવીને એની આકૃતિ દોરવાની પછી એને ખબર પડે કે આપણો નફાનો દર સી ઓછો છે અને સામેની હરીફાઈ ધરાવતી કંપની જે છે આપણી સાથે હરીફાઈ કઈ રીતે કરી રહી છે એનો નફાનો દર વધારે છે તો આપણે એવું શું કરીએ કે જેથી આપણો નફો એની કરતાં વધારે થાય એટલે આવા ટૂંકમાં જુદા જુદા પ્રકારના નિર્ણયો લેવા માટે પણ આકૃતિ જે છે એ આંકડા શાસ્ત્રમાં સારી અને યોગ્ય રીતે ઉપયોગી બનતી હોય છે તો અહીંયા ટૂંકમાં યાદ રાખી શકીએ કે તુલનાત્મક અભ્યાસ કરવા માટે પણ આકૃતિ જે છે એ જરૂરી ગણી શકાય ચલો પછી વાત કરીએ મિત્રો માહિતીને દર્શનીય આકૃતિથી રજૂ કરી હોય તો તેના અભ્યાસમાં સમય બચત થાય છે હવે તમે ઓલી જે બુકની મેં તમને વાત કરી મૂવીની બુકની હવે એ બુક જે છે ત્રણસો પેજની હોય તો તમે વાંચી 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 વાંચીને ઊંધા વળી જાઓ તોય તમારી બુક પૂરી ન થાય અને પિક્ચર તમારું પૂરું ન થાય પણ એ જ પિક્ચર જો તમે ટીવી ચેનલમાં કે સિનેમા હોલમાં જોવા માટે બેઠા હોય તો અઢી કલાકમાં તો પિક્ચરનો ભૂંહડીયો વાળી દે એટલે ઘડીકમાં ટૂંકમાં પિક્ચર તમારું પૂરું ઘડીકમાં તમને યાદ રહી જાય બધું ચિત્ર સાથે મજા આવી જાય બરાબર છે આટલે ટૂંકમાં વાત એવી છે મિત્રો કે તમારે જે છે એ પિક્ચર છે એ તમે જોયેલું હોય તો તમને સરળતાથી યાદ રહી જતું હોય છે પણ એ જ વસ્તુ તમે વાંચો તો તમને યાદ રહેતી નથી મહાભારત કે રામાયણનું પુસ્તક તમે વાંચો તમને કંટાળો આવે પણ એ જ વસ્તુ તમે ટીવી ચેનલમાં જુઓ તો તમને જોવાની પણ મજા આવે સાંભળવાની પણ મજા આવે અને સરળતાથી યાદ પણ રહી જતું હોય છે અને ચિત્રો બધા મગજમાં ફિટ થતાં જાય બરાબર એટલે કહેવાનો મતલબ મિત્રો અહીંયા એવો છે કે તમે જે વસ્તુ જોયેલી છે એ વધારે યાદ રહેતી હોય છે અને એની સામે સાંભળેલી વસ્તુ જે છે એ પ્રમાણમાં ઓછી યાદ રહેતી હોય છે એટલે જ્યારે પણ તમે કોઈ પ્રશ્ન જે છે એ યાદ રાખતા હોય ને પાકો કરતા હોય અને તમને છે એ વાંચીને યાદ ન રહેતો હોય ત્યારે તમારે તે પ્રશ્નની કોઈ એક ચોક્કસ તમને જે અનુકૂળ લાગે એવા પ્રકારની આકૃતિમાં તેને રજૂ કરી અને તેને યાદ રાખવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ કોમ્પિટિટિવ એક્ઝામની તમને થોડીક વાત કરું તો એમાં તમારે જે છે એ જુદા જુદા આપણા ગુજરાત રાજ્યમાં જુદા જુદા જે જિલ્લાઓ આવેલા છે એમાં અલગ અલગ પ્રકારની માહિતી યાદ રાખવી પડતી હોય જેમ કે ભાવનગર જિલ્લાને કયા કયા જિલ્લાની સરહદ અડે છે આ પછી જે અમરેલી જિલ્લો છે એને કયા કયા જિલ્લાની સરહદ લાગે છે પછી જે છે એ સુરતને કયા જિલ્લાની સરહદ લાગે છે તો સરહદો યાદ રાખવા માટે જસ્ટ ઉદાહરણ છે તો સરહદો યાદ રાખવા માટેનો નકશો તમારે યાદ રાખવો પડે અને નકશો તમે સી દોરેલો હોય ને એમાં તમે સામે રાખો તો તમને સરળતાથી યાદ રહી જતો હોય છે બરાબર એટલે એવી જ રીતે મિત્રો આ તો જસ્ટ ઉદાહરણ હતું બાકી કોઈ પણ માહિતીને યાદ રાખવા માટે સારામાં સારું અને બેસ્ટમાં બેસ્ટ માધ્યમ કહી શકાય તો એ છે તમારી આકૃતિ આકૃતિ વડે માહિતી રજૂ કરી અને તમે યાદ રાખવાનો પ્રયત્ન કરો છો તો તમને તે માહિતી સરળતાથી યાદ રહી જતી હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે ત્રીજા ચોથા નંબર ઉપર યાદ રાખીશું કે માહિતીને દર્શનીય એટલે કે દેખાય તે રીતે આકૃતિથી જો રજૂ કરવામાં આવે તો અભ્યાસમાં સમય પણ શું થઈ શકે બચત છે એ થઈ શકે એટલે સમયનો શું થાય છે બગાડ છે અટકાવી શકાય છે અને ઓછા સમયમાં આપણે આકૃતિને સરળતાથી સમજી શકીએ છીએ તો આ પણ એનો ફાયદો ગણી શકાય ઓકે મિત્રો ચાલો પછી આગળ વાત કરીએ આકૃતિઓ દ્વારા માહિતી દર્શાવવાથી અભણ ઓછું ભણેલા વ્યક્તિઓ તેમજ બાળકો પણ માહિતીનો સાચો અર્થ સરળતાથી સમજી શકે બરાબર કોઈ સમજુ બાળક હોય એને તમે હાથીનું ચિત્ર બનાવો બતાવો તો એ હાથી જ કહે છે એમનો ક્યાંક ઘોડો છે બરાબર એટલે ટૂંકમાં નાનામાં નાનું બાળક જે છે એ પોતે માત્ર સમજૂતી પોતે ધરાવે છે સમજનું થયું છે એવા બાળકને પણ તમે ચિત્ર રજૂ કરીને એની સામે મૂકો તો એ પણ બાળક છે એનો સાચો જ અર્થ કાઢશે એનો ખોટો અર્થ નહીં કાઢે અને જો એ જ વસ્તુ એને તમે લખીને આપો ઘોડો એમ લખીને આપો તો પછી એ ઘોડો છે એ ન વાંચે ને પછી કદાચ હાથી પણ વાંચે અથવા તો ગમે અને પોતાના મગજમાં જે શબ્દ આવે એ વાંચે આવું બની શકે વાંચતા આવડતું હોય ત્યારની વાત છે પણ ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો વાત અહીંયા એવી છે કે જે માહિતી તમે લખીને રજૂ કરો છો કે બોલીને રજૂ કરો છો એની કરતાં જે માહિતી તમે આકૃતિ દ્વારા રજૂ કરો છો એ શું બને છે વધારે સારી રીતે એની આકર્ષક બનાવી શકાય અભણ વિ અભણ વ્યક્તિ હોય એ પણ એને સરળતાથી સમજી શકે છે ઓછું ભણેલો વ્યક્તિ પણ એને સરળતાથી સમજી શકે છે તેમજ નાનું બાળક હોય એ પણ તેને સરળતાથી સમજી અને તેનો સાચો જ યોગ્ય જ અર્થ જે છે એ કાઢી શકે છે એટલા માટે કહી શકાય કે કોઈ પણ માહિતીને આકૃતિ દ્વારા રજૂ કરવામાં આવે તો તે માહિતીનો યોગ્ય રીતે જે છે એનો અર્થ નીકળતો હોય છે અને યોગ્ય રીતે સમજી શકાતી હોય છે ઓકે પછી આગળ વાત કરીએ વેપાર કે વાણિજ્યના ક્ષેત્રમાં આકૃતિઓના ઉપયોગથી અસરકારક જાહેરાતો બનાવી શકાય છે બરાબર કે હાલો ભાઈ સલમાન ખાન જે છે બરાબર એ અલગ અલગ પ્રકારની જાહેરાત છે લઈને આવે બરાબર છે ટી શર્ટની જાહેરાત છે બરાબર પછી જે છે એ અલગ અલગ પ્રકારની અનેક પ્રકારની જાહેર બસે ઝંડુ બામની જાહેરાત લઈને આવે ટાઈગરની જાહેરાત લઈને આવે બરાબર તો આવી જુદી જુદી પ્રકારની જાહેરાતો ચિત્ર દ્વારા રજૂ કરવામાં આવે તમે સલમાન ખાનને જોઈને જાહેરાત તરફ આકર્ષાવ કારણ કે સલમાન ખાનનું ચિત્ર એવું મૂકેલું હોય ને કે તમને જોવાનું મન થઈ જાય બરાબર છે એટલે એવી જુદી જુદી ટૂંકમાં જાહેરાતો જે છે એ અલગ અલગ રીતે છે એ મૂકવામાં આવે તો તમને જોવાનું મન છે એ થતું હોય બરાબર છે એટલે ટૂંકમાં એ જાહેરાત જ જે એવી વસ્તુ છે એમાં ચિત્ર જે દોરેલું હોય એ એવા પ્રકારનું દોરેલું હોય કે તમે તે જાહેરાત તરફ શું થાવશો આકર્ષાવશો બરાબર ઘડીનું જે ચિત્ર છે એમાં તમને ઘડિયાળ દોરીને આપે તમને થાય ઘડિયાળ સારી છે ને છે તમે બે મિનિટને વિચારવા માટે ઊભા રહી જાવ એટલે પછી તમને થાય કે આ તો ઘડીની જાહેરાત છે તમે જાહેરાત તરફ શું થાવ આકર્ષાવ અને બેસ્ટમાં બેસ્ટ હું તમને એક ઉદાહરણ આપું તમે અત્યાર સુધી અનુમાન પણ નહીં કર્યું હોય એ હું તમને એક વાત રજૂ કરવા જઈ રહ્યો છું તો એ હવે તમે અનુમાન ટૂંકમાં કોઈ જગ્યાએ જુઓ ત્યારે તમે છે એ નજર કરશો અત્યારે તમારા મોબાઈલમાં પણ એ વસ્તુ છે તો એમાં પણ તમે જોઈ શકો છો કઈ વસ્તુ તો કે આઈડિયા કંપનીવાળા જે છે એ આઈડિયામાં તમે આઈ ડી ઈ એ આવો એનો સ્પેલિંગ થાય આઈડિયા બરાબર છે હવે આઈડિયાના સ્પેલિંગમાં તમે પહેલો આઈ જે છે બરાબર એ તમે નજર કરશો ને તો આઈ સીતો દોરવાને બદલે ઉલટો આઈ દોરેલો હશે તમે નજર કરજો ક્યારેક આઈડિયા કાર્ડ જે હોય એમાં તમે આઈડિયાનો સ્પેલિંગ આઈ ડીઈ એ આઈડિયા આવો સ્પેલિંગ થાય પણ એ આઈડિયામાં આય સીતો કરવાને બદલે એ લોકોએ ઉલટો દોરેલો છે શું કામ કારણ કે આઈડિયા લખેલામાં પહેલો અક્ષર જ આઈ આવે અને પહેલો અક્ષર આ આવે એટલે તમે વાંચવા માટે શરૂઆત ક્યાંથી કરવાનો છો આઈથી જ કરવાનો છો હવે જો એ આય સીતો દરેલો તમે તો તમે તરત વાંચીને લો આઈડિયા ઓકે ડન પૂરું પણ એ આઈડિયાનો જો આય ઊંધો કરેલો એટલા માટે છે કે તમે બે મિનિટની આ નજર રાખો કે આઈ છે કે ઉદગાર ચિહ્ન છે આવો તમને પ્રશ્ન થાય નગર ગુજરાતીમાં ઉદગાર ચિહ્નનો પણ આય ઊંધો થાય ને બરાબર ઊંધો આય કરી નાખો એટલે ઉદગાર ચિહ્ન થઈ જાય તો તમે બે મિનિટને વિચારો કે ઊંધો આય છે કે એ આય છે કે પછી ઉદ્ગાર ચિહ્ન છે એટલે બે મિનિટ વ્યક્તિ એ વિચાર તરફ ટૂંકમાં વિચારે એની ઉપર એટલે એની જાહેરાત શું થાય વધારે આકર્ષક બને અને જે વ્યક્તિઓ છે એ આઈડિયા ઉપર જે છે એ વધારે ફોકસ કરે અને બે મિનિટ પોતાનું ધ્યાન ત્યાં કેન્દ્રિત થાય એટલા માટે એ લોકો આવું અલગ અલગ ચિહ્નોને અલગ અલગ રીતે રજૂ કરી અને અક્ષરોને અલગ અલગ ઉલટા સીતા ત્રાસા કરી અને તમારું ધ્યાન જે છે એ આકર્ષવાનો પ્રયત્ન કરતા હોય છે ઓકે મિત્રો તો આવી રીતે ટૂંકમાં ચિત્ર જે છે એ ખૂબ જ મહત્ત્વનું ગણી શકાય જાહેરાત કરવા માટેનું એટલે જાહેરાત દ્વારા પણ ટૂંકમાં જે છે આકૃતિ રજૂ કરી અને જાહેરાતને આકર્ષક બનાવી શકાય તો એ પણ એનો ફાયદો છે ગણી શકીએ ચલો આગળ વાત કરીએ મિત્રો હવે આપણે સાતમા નંબર ઉપર સામાજિક સુધારાઓ માટે આકૃતિઓની મદદથી મહત્ત્વની બાબતો સરળતાથી સ્પષ્ટ કરી શકાય સમાજમાં ટૂંકમાં જે ઉપયોગી થઈ શકે એવી માહિતી જે છે એને આપણે આકૃતિ દ્વારા રજૂ કરી અને સમાજના જુદા જુદા લોકો જ્યાં રહેતા હોય ત્યાં તેમના ઘરે ઘરે જઈ અને આવા ચિત્રો બતાવી અને તેમને જે છે એક જાગૃતતા જાગૃતતા લાવવા તરફ આગળ લઈ જઈ શકાય છે અને આપણે સમાજમાં એક જાગૃતતા લાવવા માટેનું આવું આકૃતિ દ્વારા કાર્ય કરી શકીએ છીએ તો એ પણ ટૂંકમાં ફાયદો ગણી શકાય આગળ વાત કરીએ મિત્રો આઠમા નંબર ઉપર છે આકૃતિઓને ભાષાનું બંધન ન હોવાથી જુદી જુદી ભાષાની વ્યક્તિઓ પણ આકૃતિ પરથી સ્પષ્ટ થતું એકસરખું તારણ મેળવી શકે છે એટલે આકૃતિમાં કોઈ એવું ભાષાકીય કે કોઈ એવું છે એમાં કોઈ શબ્દોનું બંધન નથી કે જે વ્યક્તિને ગુજરાતી આવડે એ જ આકૃતિનું અનુમાન કરી શકે અંગ્રેજી આવડે તો જ આકૃતિનું અનુમાન કરી શકે આવું કોઈ ભાષાકીય બંધન નથી એટલે ગમે તે વ્યક્તિ જે છે કે જે ગુજરાતી જાણતો હોય અંગ્રેજી જાણતો હોય કે પછી હિન્દી જાણતો હોય કોઈ પણ વ્યક્તિ જે છે આકૃતિ દર્શાવવામાં આવે આકૃતિ બતાવવામાં આવે તો તે વ્યક્તિ સરળતાથી આકૃતિનું અનુમાન જે છે એ પોતે કરી શકતા હોય છે એટલે કહી શકાય કે આકૃતિ દ્વારા જે છે એ માહિતીનું દરેક વ્યક્તિ સરખું જ અનુમાન કરે છે અને એના કારણે આપણે જે છે આકૃતિને સરળતાથી રજૂ કરી અને કોઈ પણ માહિતી દર્શાવી શકીએ છીએ તો આપણે એનો ફાયદો સી ગણી શકાય હવે આપણે જોઈએ મિત્રો આકૃતિઓની મર્યાદા જ્યાં ફાયદા હોય ત્યાં મર્યાદા તો હોવાની જ એટલે હવે આપણે જોઈએ આકૃતિની જુદી જુદી મર્યાદાઓ ચાલો એમાં જોઈએ મિત્રો પહેલું છે આકૃતિ દોરવામાં ચોકસાઈ ન રાખવામાં આવે તો તે ગેરમાર્ગે દોરી જાય છે તમારે ઘોડો બનાવવો હોય અને ઘોડાને બદલે ગધેડા જેવું થઈ જાય તો પછી એને ચોક્કસ અનુમાન ન થઈ શકે બેસ્ટમાં બેસ્ટ ઉદાહરણ ઘોડો દોરવો છે પણ ગધેડા જેવું થઈ જાય તો પછી ટૂંકમાં આકૃતિ યોગ્ય થઈ છે તેમ કહેવાય નહીં અને તે ગેરમાર્ગે દોરનારી સાબિત થતી હોય છે ઓકે આ પેલો ગેરફાયદો છે બીજું જોઈએ દ્રષ્ટિ ભ્રમના કારણે આકૃતિઓ લોકમાનસને મૂંઝવી નાખે છે દ્રષ્ટિભ્રમ એટલે તમે જોવામાં ભૂલ કરો જોવામાં કંઈક ટૂંકમાં તમારે ખામી રહી જાય તો પણ આકૃતિ જે છે એ ગેરમાર્ગે દોરનારી સાબિત થતી હોય છે તો એ પણ એમાં ટૂંકમાં ગેરફાયદો કહી શકાય ત્યાર પછી જોઈએ આગળ આકૃતિ દ્વારા માહિતીને દર્શાવવામાં આવે છે ત્યારે તેમાં માહિતીની ચોકસાઈ ઓછી થાય છે એટલે જ્યારે ટૂંકમાં લખીને માહિતી રજૂ કરવામાં આવે તો એમાં દરેક માહિતીને આવરી શકાય છે પણ આકૃતિ દોરવાને પરિણામે અમુક માહિતી જે છે એ ભૂલાઈ જવી અથવા તો અમુક માહિતી દર્શાવી ન શકાય આકૃતિમાં એવું પણ બની શકતું હોય છે એટલે થોડી ઘણી માહિતી જે છે એ અંડર થવાની એટલે કે અંડર એસ્ટિમેટ થવાની શક્યતા જે છે એ આકૃતિમાં રહેલી છે એ પણ એનો ગેરફાયદો ગણી શકાય ત્યાર પછી હવે આકૃતિના જુદા જુદા પ્રકારો હવે આપણે આકૃતિના જુદા જુદા જે પ્રકારો પ્રકારો આવે છે એ સમજી અને આપણો આજનો લેક્ચર આપણે થોડું હોમવર્ક આપી અને પછી પૂર્ણ કરીશું તો જોઈએ આપણે આકૃતિના પ્રકારો ચાલો મિત્રો આકૃતિના પ્રકારોમાં સૌથી પહેલા તો એના જે છે એ આપણે પ્રકાર મુખ્ય પ્રકાર જોઈ લઈએ તો આકૃતિના મુખ્ય અહીંયા ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે ઓકે મિત્રો આકૃતિના મુખ્યત્વે ત્રણ પ્રકારો પાડવામાં આવ્યા છે જેમાંથી પહેલો પ્રકાર છે એક માપી આકૃતિ જેમાં એક જ માપ ધ્યાનમાં રાખી અને આકૃતિ દોરવામાં આવે તેને એક માપી આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે હજી એની વ્યાખ્યા કઈ રીતે છે કેવી રીતે છે એની આપણે ચર્ચા આવતા લેક્ચરમાં આકૃતિ સાથે આપણે સહી માહિતી મેળવીશું અત્યારે માત્ર આપણે આકૃતિના પ્રકારોના જે કાંઈ હેડિંગ છે ટાઇટલ છે એના વિશે જ આપણે ચર્ચા કરવાની છે તો સૌથી પહેલો પ્રકાર આવે છે એક માપી આકૃતિ ત્યાર પછી જોઈએ દ્વિમાપી આકૃતિ જેમાં બે માપને ધ્યાનમાં લઈ અને આકૃતિ દોરવામાં આવે છે એવી પ્રકારની આકૃતિને દ્વિમાપી આકૃતિ કહેવાશે તો પહેલો પ્રકાર થયો એક માપી આકૃતિ બીજો પ્રકાર થયો દ્વિમાપી આકૃતિ અને ત્રીજો પ્રકાર જે છે એ છે ચિત્ર આકૃતિ ચિત્ર આકૃતિમાં તમારે ચિત્ર દોરી અને માહિતી રજૂ કરવાની છે ફોર એક્ઝામ્પલ તરીકે તમારે કેરીની માહિતી રજૂ કરવી હોય તો તમારે કેરીનું ચિત્ર દોરવાનું છે ફોર એક્ઝામ્પલ તરીકે તમારે બલ્બની આકૃતિ દોરવી છે બલ્બની માહિતી રજૂ કરવી છે તો તમારે બલ્બ દોરી અને માહિતી રજૂ કરવાની તો એને કહેવાય ચિત્રાકૃતિ તો અહીંયા આકૃતિના મુખ્ય ત્રણ પ્રકાર તમે જોઈ શકો છો પેલું એક માપી આકૃતિ બીજું દ્વિ માપી આકૃતિ અને ત્રીજું આવે છે ચિત્રાકૃતિ ઓકે હવે એક માપી આકૃતિની અંદર પાસા પેટા પ્રકાર છે ઓકે એમાં જોઈએ આપણે દ્વિ માપી આકૃતિમાં પણ પેટા પ્રકાર છે અને ચિત્રાકૃતિમાં પેટા પ્રકાર નથી તો પેલા તો એક માપી આકૃતિમાં પેટા પ્રકારમાં જોઈએ તો એમાં પેલો પ્રકાર આવે છે સ્તંભાકૃતિ તેમાં શું દોરવાના આવશે સ્તંભ થાંભલા જેવું દોરવાના આવશે પછી છે બીજું પસ પાસેના નહીં પણ અહીંયા આવશે પાસ પાસેના સ્તંભ દર્શાવતી સ્તંભાકૃતિ એટલે એમાં સ્તંભ દોરવાના પણ કેવા દોરવાના પાસ પાસેના સ્તંભ બબ્બે સ્તંભના શું દોરવાના પાસ પાસેના જોડકા બનાવવાના તો એને કહેવાશે પાસ પાસેના સ્તંભ દર્શાવતી સ્તંભાકૃતિ ત્રીજું છે સાદી વિભાજીત સ્તંભ આકૃતિ એમાં સ્તંભ દોરવાનો પછી એ સ્તંભના શું કરવાના ભાગ પાડવાના પહેલો ભાગ અમુક પ્રકારની માહિતી માટે બીજો ભાગ અમુક પ્રકારની માહિતી માટે આવો એક સ્તંભ દોરી અને એના જુદા જુદા ભાગમાં વિભાજન કરવું એને કહેવાશે સાદી વિભાજીત સ્તંભ આકૃતિ ઓકે ત્યાર પછી આવે છે ટકાવારી વિભાજીત સ્તંભ આકૃતિ બરાબર હવે ટકાવારી વિભાજીત સ્તંભ આકૃતિ જે છે સ્તંભ આકૃતિને આ સ્તંભ આવશે સ્તંભાકૃતિ આકૃતિ જે છે એમાં તમારે શું કરવાનું છે તો એમાં તમારે સ્તંભ તો દોરવાનો જ છે પણ એને વિભાજન કરવા માટે તમારે આખો જે સ્તંભ છે એને સો ટકા બરાબર લેવાનો અને પછી એમાં તમારે પચીસ ટકા પછી બીજા કાંઈ ત્રીસ ટકા ચાલીસ ટકા એ રીતે ટકાવારી મુજબ તમારે એનું વિભાજન કરવાનું છે એટલે એને કહેવાશે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ તો આમ એક માપી આકૃતિના મુખ્ય ચાર પ્રકાર પેટા આપણે ગણી શકીએ એમાં પહેલું છે ખાલી સ્તંભાકૃતિ બીજું છે પાસ પાસેની સ્તંભ સ્તંભ દર્શાવતી સ્તંભાકૃતિ પછી છે સાદી વિભાજિત સ્તંભ આકૃતિ અને છેલ્લું છે ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિ તો આમ એક માપી આકૃતિમાં પેટા ચાર પ્રકાર આપણે પાડી શકીએ જે આ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ ઓકે મિત્રો ત્યાર પછી વાત કરીએ હવે દ્વિમાપી આકૃતિ બીજું છે વૃતાંશ આકૃતિ હવે મિત્રો વર્તુળ આકૃતિ જે છે એમાં આપણે શું કરવાનું છે તો એમાં આપણે આ વર્તુળ જે હોય એમાં આપણે એની ત્રિજ્યા શોધવી પડશે જે વર્તુળની ત્રિજ્યા ઓછી હોય એ વર્તુળ આપણે નાનું કરવાનું છે જે વર્તુળની ત્રિજ્યા મોટી હોય એની એ વર્તુળ આપણે થોડું એના કરતાં મોટું કરવાનું અને સૌથી વધારે ત્રિજ્યા ધરાવતું વર્તુળને આપણે સૌથી મોટું બનાવીશું એટલે જેવી ટૂંકમાં વર્તુળની ત્રિજ્યા શોધવી જરૂરી નથી જરૂરી નથી મિત્રો ખાલી વર્તુળમાં આપેલી માહિતી હોય એના આધારે પણ તમે વર્તુળ બનાવી શકો ઓછી માહિતીવાળું આકૃતિ છે એનું નાનું વર્તુળ રાખીશું એનીથી મોટી માહિતી ધરાવતું વર્તુળ છે આપણે મોટું બનાવીશું અને સૌથી મોટી માહિતી હોય એનું વર્તુળ આપણે એનાથી પણ મોટું બનાવીશું આ રીતે પણ બનાવી શકાય ઓકે એટલે વર્તુળ આકૃતિમાં આપણે શું બનાવવાનું છે વર્તુળ બનાવવાના છે બરાબર અને પછી એટલે તમારી પાસે આ વર્તુળ આકૃતિ તૈયાર કરવા માટે દરેક વિદ્યાર્થી પાસે એક પરિકર જેથી હોવું જોઈએ ન હોય તો આવતા લેક્ચરમાં પરિકર સાથે રાખજો કારણ કે આપણે આવતા લેક્ચરમાં આકૃતિઓ પણ બનાવવાની આવશે એટલે દરેક વિદ્યાર્થી મિત્રો પરિકર ન હોય તો તમે ખરીદી લેશો અથવા તો તમે એની વ્યવસ્થા કરશો એવી હું વિનંતી કરું છું બીજો પ્રકાર છે વૃતાંશ આકૃતિ હવે મિત્રો વૃતાંશ આકૃતિમાં તમારે બનાવવાનું વર્તુળ જ છે બરાબર પણ વર્તુળ બનાવીને એ વર્તુળને તમારે જે છે એ આખા વર્તુળને તમારે ત્રણસો સાઠ અંશ કારણ કે ખૂણાનું કુલ સરવાળો કેટલો થાય ત્રણસો ને સાહીઠ બરાબર એટલે આખા વર્તુળને તમારે ત્રણસો સાઠ અંશ લઈ અને પછી એને જુદા જુદા ભાગમાં જે માહિતી આપી હોય એ માહિતીને પણ તમારે અંશમાં ફેરવવાની રહેશે અને પછી એ અંશને ધ્યાનમાં લઈ અને તમારા આખા વર્તુળને જે છે એ વિભાજન કરવાનું છે અને દરેક ભાગને તમારે અલગ અલગ ડિઝાઇન વડે દર્શાવવાના છે તો એ આપણે આકૃતિ એની કઈ રીતે છે એ ટૂંકમાં જોઈ શકાય એ આપણે આવતા લેક્ચરમાં દરેકની આપણે માહિતી મેળવીશું પરંતુ અત્યારે તમને થોડુંક હું મૌખિક સમજાવી દઉં છું કે એમાં તમારે આખું એક વર્તુળ દોરવાનું હોય છે પછી એ વર્તુળને ત્રણસો સાઠ અંશ બરાબર લઈ અને જેટલા જેટલા અંશ જે છે એ આપણે લેવાના હોય એટલા એટલા અંશ જે છે એ આપણે લઈ અને આકૃતિ છે એ દોરવાની છે આખા વર્તુળને ત્રણસો સાઠ લઈ અને એમાં જુદી જુદી માહિતીના જુદા જુદા અંશ જે આપણે ગોતેલા હોય એને ધ્યાનમાં લઈને આખા વર્તુળને તમારે વિભાજન કરવાનું છે અને દરેક ભાગને અલગ અલગ જે છે ડિઝાઇનો વડે દર્શાવવાનું છે તો એને એને છે એ વૃતાંશ આકૃતિ વડે ઓળખવામાં આવે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિના ટોટલ જે છે એ આપણે પ્રકારો ત્રણ જોઈ શકીએ છીએ એક માપી આકૃતિ દ્વિમાપી આકૃતિ અને ચિત્રાકૃતિ એક માપી આકૃતિમાં ચાર પેટા પ્રકાર પડે છે સ્તંભાકૃતિ પાસ પાસેની સ્તંભાકૃતિ સાદી વિભાજીત સ્તંભાકૃતિ અને ટકાવારી વિભાજીત સ્તંભાકૃતિ અને દ્વિમાપી આકૃતિમાં બે જ પ્રકાર પડે છે વર્તુળ આકૃતિ અને બીજું વૃતાંશ આકૃતિ ઓકે મિત્રો તો આ જુદી જુદી પ્રકારની આકૃતિઓ વિશે આપણે ચર્ચા કરી આના વિશે હજી આપણે સવિસ્તાર ચર્ચા આવતા લેક્ચરમાં કરવાની છે તો અહીંયા આપણો આ લેક્ચર